नमस्कार दर्शक मित्रों, @ गुजरात में आपनु स्वागत छे। 2021 માં ગુજરાત સહિત સમગ્ર દેશનું વાતાવરણ કંઈ ખાસ નથી રહ્યું, કારણ કે આ વખતે જે પ્રમાણે વાતાવરણે તેનો મિજાજ બદલતો હતો તે રીતે એ જ સમજવું અઘરું હતું કે ખરેખર કઈ ઋતુ ચાલી રહી છે અને આના પાછળ મેઘરાજા તેનું કારણ હતા, જેમાં ચોમાસામાં તો વરસાદ થયો પરંતુ એ સિવાય કમોસમી વરસાદ પણ પડ્યો હતો। ત્યારે હવે બધા એ જાણવા માટે આતુર છે કે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે, એટલે કે 2022 માં વાતાવરણ કેવું રહેશે। તો તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે હવામાન વિભાગ દ્વારા ઉનાળા ઋતુને લઈને ભયંકર આગાહી કરવામાં આવી છે, જેમાં એવું જાણવા મળી રહ્યું છે કે ઉનાળામાં ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી અસહ્ય ગરમી પડશે અને માર્ચથી જ શરૂ થશે ધગધગતી ગરમી, જે બધા જ રેકોર્ડ તોડી નાખશે। તો ચાલો તમને ઉનાળાની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી વિશે વધુ ડિટેલમાં જાણકારી આપી દઈએ। તો મીડિયા અહેવાલ અનુસાર જાણવા મળી રહ્યું છે કે ભારતીય હવામાન વિભાગે માર્ચથી મે મહિના સુધીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની આગાહી કરી છે અને ઉનાળામાં ગુજરાત સહિતના રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા છે, એટલે કે હીટ વેવના દિવસોમાં વધારો થશે એવું પણ જાણવા મળ્યું છે। તેમજ હવામાન વિભાગે કહ્યું છે કે બે મહિનામાં પશ્ચિમ અને એનાથી નજીકના ઉત્તરના ભાગો અને પૂર્વોત્તરના હિસ્સાઓમાં અનેક સ્થળો પર મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની ઘણી જ વધુ શક્યતા છે, જેમાં IMD મુજબ જાણવા મળી રહ્યું છે કે માર્ચમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં તાપમાન સામાન્યથી વધારે રહેવાની શક્યતા છે અને આના સિવાય અવધિ દરમિયાન હિન્દ ગંગા ક્ષેત્રના મેદાની વિસ્તારોમાં લૂનો કહેર સામાન્યથી ઓછો રહેવાનું અનુમાન છે। સાથે જ તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે વધુમાં કહ્યું છે કે ઉત્તરના મેદાની વિસ્તારોમાં માર્ચ મહિનામાં લૂ અને ગરમ પવનો ફૂંકાવાની શક્યતા નહીવત છે, જેમાં ઉત્તર પશ્ચિમી ભારતમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાનું અનુમાન છે। તેમજ મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવા અને સામાન્યથી ઓછું 4.5 ડિગ્રી વધુ રહેતા લૂ ફૂંકાવાની સ્થિતિ માનવામાં આવે છે। જોકે મહત્તમ તાપમાન સામાન્યથી 6.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેતા ગંભીર લૂ જાહેર કરવામાં આવે છે। તેમજ રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે રાજસ્થાન, ગુજરાત તથા મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં એપ્રિલ મેમાં કાળઝાળ ગરમી પડશે તથા ઘણા દિવસોમાં તાપમાન સામાન્ય રહેતા 5 થી 6 ડિગ્રી વધારે રહેશે અને ગુજરાત, રાજસ્થાન, પાકિસ્તાન સીમા પાસેના વિસ્તારોમાં આ ઉનાળે ગરમીના નવા રેકોર્ડ સર્જાશે। કાશ્મીર, હિમાચલ પ્રદેશ તથા લદ્દાખમાં ઉનાળામાં સરેરાશ કરતાં વધુ તાપમાન રહેશે। તેમજ અહેવાલ અનુસાર જાણવા મળી રહ્યું છે કે IMDના ડાયરેક્ટર જનરલ ડોક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે આ વર્ષથી હવામાન વિભાગ દેશભરમાં હીટ વેવની ચેતવણી આપવાનું શરૂ કરશે, જેને લઈને આ ચેતવણી છેલ્લા 5 દિવસના તાપમાનની વિગતોનું હશે તથા સામાન્ય કરતાં તાપમાન કેટલું ઓછું છે કે પછી વધારે છે એ પણ જણાવશે। સાથે જ આગામી 5 દિવસ કેટલું તાપમાન રહેશે એની પણ જાણકારી આપશે। બીજને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।